વેરી ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ આફ્ટર લોંગ ટાઈમ આપણે ચેપ્ટર નંબર નાઇન સ્ટાર્ટ કરીએ છીએ આજે મેથ્સમાં ઓકે ઇટ્સ વેરી ઇઝી ચેપ્ટર જે ટોપિક નીકળી ગયા છે હું કરાવીશ જ નહીં એટલે જે છે એ ટોપિક સર્ચ કરાવીશ સો ડોન્ટ વરી હું જેટલું કરાવું એટલું કરતા રહે છું ઓકે આજે જે એક્સરસાઇઝ જે છે આપણે જે આજે કરવા જઈ રહ્યા છે એ છે નાઇન પોઈન્ટ ફોર ઓકે નાઇન પોઈન્ટ ફોર એક્સરસાઇઝ રિલેટેડનું આજે હું તમને ઇન્ટ્રોડક્શન અને કઈ રીતે એ એક્સરસાઇઝ આપણે સોલ્વ કરવાની છે એ સમજાવીશ તો દરેકે દરેક સમને પ્રોપરલી સમજો કે કઈ રીતે સમ કરવાનો છે અને એનું સોલ્યુશન કઈ રીતે જઈ રહ્યું છે ઓકે ચાલો તો શું કહે છે ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ વન અપોન ટુ માઇનસ વાય ફાઇન્ડ ધ સોલ્યુશન આપણે સોલ્યુશન ફાઇન્ડ કરવાનું છે હવે આના ઉપરથી આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ વાયવાળા ટર્મ નીચે છે અને એક્સ વાળું ટર્મ ઉપર છે તો વાયવાળા ટર્મને એક સાઈડ લઈ જવાનું પહેલું સ્ટેપ કરવાનું ડીવાય અપોન ડીએક્સ છે પહેલાં આપણે લખી દઈએ વેલ્યુ પાછી એક્સ અપોન એક્સ પ્લસ વન અપોન ટુ માઇનસ વાય વાયવાળું ટર્મ વાય સાઈડ લઈ જઈએ અને ડીએક્સ ઓળું ટર્મ આ સાઈડ લઈ જઈએ જો શું કરીએ છીએ ટુ માઇનસ વાય હતું એને આપણે આ સાઈડ લઈ જઈએ એટલે ડીવાય થઈ ગયું અને ડીએક્સને એક્સ સાથે લઈ જઈએ એટલે એક્સ પ્લસ વન હવે એક સાઈડ વાય છે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું ડીવાય જોડે વાય જ હોવું જોઈએ એક્સ હોવું ના જોઈએ અને ડીએક્સ જોડે ઓનલી એક્સળું ટર્મ હોવું જોઈએ જ્યારે આવું ટર્મ સાઈડ થાય એટલે બંને બાજુ ઇન્ટીગ્રેશન લેવાનું શું લેવાનું ઇન્ટિગ્રેશન ચાલો ઇન્ટીગ્રેશનમાં આપણે અંદર આ એપ્લાય કરીએ તો શું થશે ટુ ઇન્ટુ ડી વાય માઇનસ ઇન્ટીગ્રેશનમાં વાય ઇન્ટુ ડી આની અંદર શું થશે એક્સ ઇન્ટુ ડીએક્સ શન એક્સ ઇન્ટુ ડીએક્સ પ્લસ વન ઇન્ટુ ડીએક્સ ઓકે ના ટુ તો કોન્સ્ટન્ટ છે એટલે ટુ બહાર આવી જશે અને વનનું ઇન્ટિગ્રેશન કરવા જઈએ તો શું આવશે ટુ વાય માઇનસ વાય એકલો હોય એટલે વાય રેસ ટુ વન હોય તો શું થશે વાય સ્કવેર ડિવાઈડ બાય ટુ થશે ઓકે આ તો બધું તમે જાણો છો હવે એક્સ હોય તો એક્સનું શું થાય એક્સ સ્ક્વેર બાય ટુ કારણ કે એક્સ રેસ ટુ વન હોય અને વન હોય તો વનનું જોવા જઈએ તો વન તો બહાર આવી જાય એટલે વન ઇન્ટુ ડીએક્સનું ઇન્ટીગ ઇન્ટીગ્રેશન થશે એક્સ બધાનું ઇન્ટિગ્રેશન થયા પછી એક નવો ટર્મ અહીંયા આવશે જેને કહેવામાં આવે છે સી કોન્સ્ટન્ટ જે તમે ઇન્ટીગ્રેશનમાં યુઝ કરતા જ હશો બરાબર ચલો હવે શું છે કંઈ નથી તો નીચે વન છે કંઈ નથી તો નીચે વન છે કંઈ નથી તો નીચે વન છે હવે જો આ ઇઝિકવલ ટુ છે શું છે ઇક્વલ ટુ ઇક્વલ ટુ હોવાને કારણે આપણે એલસીએમ લઈએ તો બધાને ટુ વડે નીચેથી મલ્ટિપ્લાય કરવો પડશે તો શું થશે અહીંયા ટુ વડે કરીએ અહીંયા વન વડે કરીએ ટુ એટલે વન વડે કરીએ અહીંયા ટુ અને અહીંયા ટુ ઇઝિક્વલ ટુની બંને બાજુ એલસીએમ લઈએ છીએ એટલે પછી ટુ આવશે નહીં બરાબર એટલે ટુ ટુ ઝા ફોર વાય ટુ ટુ ઝા શું થશે ફોર વાય થશે બરાબર ઇન્ટુ અહીંયા જોવા જઈએ તો માઇનસ વાય સ્કવેર બરાબર પછી અહીંયા શું છે ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર પ્લસ ટુ એક્સ પ્લસ ટુ સી આવું થશે સમજાય છે ચલો હવે આ જે ટર્મ છે એને આપણે આ સાઈડ લઈ જઈએ બરાબર તો શું થશે એક્સ સ્ક્વેર માઇનસ સ્ક્વેર આ બાજુ આવે એટલે શું થાય પ્લસ વાય સ્ક્વેર ફોર વાય છે આ બાજુ જશે એટલે શું થશે માઇનસ પ્લસ ટુ એક્સ તો બેઠું ને બેઠું રહેશે પ્લસ ટુ સી ઇઝ ટુ ઝીરો થશે ઓકે હવે ટુ સી છે ટુ ની જગ્યા આપણે શું લઈએ ટુ સી ની જગ્યા આપણે સીડેસ લઈ લઈએ બરાબર કોન્સ્ટન્ટ છે કંઈ બી લઈ શકીએ તો શું થશે એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્કવેર માઇનસ ફોર વાય પ્લસ ટુ એક્સ પ્લસ સી ડેસ આ થશે ઉકેલ સોલ્યુશન બરાબર સોલ્યુશન કઈ રીતે કે ભાઈ ડીવાય બાય ડીએક્સ જે છે એને આપણે સોલ્વ કરીને ફાઈનલ આન્સર આ ટાઈપમાં લાવવાનો છે ઓકે ચલો બીજું એક આપણે સમજવી એટલે વધારે તમને સમજાશે જો અહીંયા શું છે ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ વન પ્લસ વાય સ્ક્વેર અપોન વન પ્લસ એક્સ સ્ક્વેર ઓકે તો આપણે શું કરીએ ડીવાય અને ડીએક્સને એક સાથે કરી દઈએ બરાબર ડીવાય અને ડીએક્સ છે તો y વાળું ટર્મ જે છે એને y જોડે લાવવાની ટ્રાય કરીએ ને એક્સનું ટર્મ એક્સ જોડે તો આપણે 1 પ્લસ વાય નીચે લઈ લઈએ ડીવાય બેઠું રાખીએ આને નીચે જશે એટલે શું થશે વન પ્લસ વાય સ્ક્વેર અને ડીએક્સને આ બાજુ લઈ જઈએ એટલે શું થશે ડીએક્સ અપોન વન પ્લસ સ્ક્વેર ઓકે ના બંને બાજુ ઇન્ટિગ્રેશન લઈએ ઇન્ટિગ્રેશન લઈશું એટલે થશે શું ડીવાય અપોન y સ્ક્વેર પ્લસ વન ને અહીંયા શું થશે ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર પ્લસ વન વાય સ્ક્વેર ને આગળ લીધા ને વન પાછળ લીધો હવે તમને આ બંને ઇક્વેશન ખબર છે કોના ઇક્વેશન છે આ ઇન્ટિગ્રેશન જો તમે કર્યું હોય તો તમને ખબર હશે કે શેના ઇક્વેશન છે ઇક્વેશન છે ટેન ઇનવર્સ ટેન ઇનવર્સ વાય અને આ શેનું ઇક્વેશન છે વન અપોન એક્સ પ્લસ વન એટલે શું થશે ટેન ઇનવર્સ એક્સ પ્લસ સી તો આ જે છે એનો સોલ્યુશન થશે ઇટ્સ વેરી ઇઝી ઓકે તમારે ખાલી સોલ્વ કરવાના છે ટર્મ્સને ચાલો બીજું જોઈએ જ્યારે એક્સ ઇઝ ઇક્વલ ટુ ઝીરો અને વાય ઇક્વલ ટુ વન હોય એટલે જ્યારે વેન એક્સ ઇઝ ઇક્વલ ટુ ઝીરો વાય ઇક્વલ ટુ વન ત્યારનું સોલ્યુશન આપણે ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ ફોર શોધવાનું છે બરાબર હું કરું છું જુઓ એટલે તમને આઈડિયા આવશે કઈ રીતના કરવાનો છે ડીવાય બાય dy બાય dx ઇઝ ઇક્વલ ટુ માઇનસ ફોર એક્સ વાય શું છે માઇનસ ફોર એક્સ છે માઇનસ ફોર એક્સ હોય એટલે આપણે પહેલું ટર્મનું શું કરવાનું છે પહેલા ટર્મમાં શું કરવાનું છે પહેલા માં આપણે જાણીએ છીએ કે dx એની બાજુ છે બરાબર એટલે એક્સને એ સાઇડ રાખવું પડશે અને વાય ને આ સાઈડ લાવવું પડશે એટલે ડીએક્સને આમ લઈ જઈએ આમ લઈ લઈએ એટલે થશે ડીવાય અપોન વાયસ્ક્વેર ક્યાં લાવ્યા નીચે લાવ્યા અને dx એટલે માઇનસ ફોર એક્સ એટલે ડીએક્સ એટલે માઇનસ ફોર એક્સ આવું થશે હવે બંને બાજુ શું કરીએ ઇન્ટિગ્રેશન લઈ લઈએ ઓકે તો ચાલો ઇન્ટિગ્રેશન લઈએ એટલે વાઇસ વાય નીચે છે ઉપર જાય તો શું થાય વાય રીઝ ટુ માઇનસ ટુ ડીવાય બાય થશે ને અહીંયા શું થશે માઇનસ ફોર નીકળશે તો ડીએક્સ થશે હવે વાય રેશ ટુ માઇનસ ટુ છે તો શું થશે વાય રેશ ટુ માઇનસ ટુ પ્લસ વન અપોન માઇનસ ટુ પ્લસ વન ને અહીંયા શું થશે માઇનસ ફોર બેઠું ને બેઠું ડીએક્સનું એક્સ જે છે એનું શું થશે એક્સ સ્ક્વેર બાય તમને જાણો છો એક્સનું શું થાય એક્સ સ્ક્વેર બાય ટુ પ્લસ શું થશે સી થશે ઓકે ચાલો હવે આપણે આગળ સોલ્વ કરીએ ને સો વાય રેશ ટુ શું આવશે માઇનસ વન અને માઇનસ ટુ પ્લસ વન એટલે શું થશે માઇનસ વન અને ટુ ટુ ઝા વડે કરો તો શું આવશે માઇનસ ટુ એક્સ સ્ક્વેર પ્લસ સી આને સોલ્વ કરીએ તો વાય ઇન્વર્સ છે નીચે આવે તો શું થઈ જાય માઇનસ વન અપોન વાય થઈ જાય બરાબર વાય નીચે આવ્યો એટલે રેશ રેસ્ટુ શું થઈ જાય પ્લસ વન થઈ જાય કઈ ના રે એટલે ઉપર વન રહે એટલે માઇનસ વન અપોન વાય ઇઝ ઇક્વલ ટુ માઇનસ ટુ એક્સ પ્લસ સી બરાબર હવે માઇનસ ટુ એક્સ સ્ક્વેર પ્લસ સી છે એને નીચે લઈ લઈએ બરાબર એટલે શું થશે માઇનસ વન અપોન માઇનસ ટુ એક્સ સ્ક્વેર પ્લસ સી ટુ શું થશે વાય આ પણ આન્સર ગણી શકું પણ તમારી બુકમાં અલગ કર્યું છે માઇનસ કોમન લીધો છે તો શું કરે માઇનસ વન માઇનસ કોમન લો એટલે શું થાય ટુ માઇનસ સી થાય માઇનસ બા લો એટલે કોમનમાં માઇનસ જાય માઇનસ માઇનસ કેન્સલ આઉટ કર્યું છે એટલે ફાઇનલ આન્સર બુકમાં આવી રીતના આપ્યો છે કે વાય ઇઝ ઇક્વલ ટુ વન અપોન ટુ એક્સ સ્ક્વેર માઇનસ સી બરાબર પણ તમે આ પણ આન્સર લખી શકો ખોટો કોઈ આપે નહીં બરાબર ચલો નેક્સ્ટ આપણે જઈએ હવે આ આન્સર લાવ્યા પછી હા હું તમને એ કહેતો હતો કે આન્સર આવી ગયો ચલો વાય ઇઝ ઇક્વલ ટુ એક્સ વન માઇનસ આપણને શું કીધું છે આ પોઈન્ટમાંથી આ પોઈન્ટમાંથી જે છે સોલ્યુશન આપણે ફાઇન્ડ કરવાનું છે એટલે આપણને આપ્યું કયો પોઈન્ટ છે જોવો જો એક્સ ઇઝ ટુ ઝીરો ને વાય ઇઝ વન એક્સ ઇઝ ઇક્વલ ટુ ઝીરો ટુ વન આ બે પોઇન્ટ આપ્યા છે આપણને તો એક્સ ઇઝ ઇક્વલ ટુ ઝીરો જ્યારે મૂકો ત્યારે વાય ઇઝ ઇક્વલ ટુ શું મૂકવાનું વન તો વાય ઇઝ ઇક્વલ ટુ આપણે વન મૂકીએ એક્સ ઇઝ ઇક્વલ ટુ જ્યારે ઝીરો મૂકો ત્યારે ની વેલ્યુ શું છે વન તો ની વેલ્યુ આપણે શું મૂકીએ ની વેલ્યુ જે છે એ આપણે મૂકીએ છીએ વન અપોન વન અપોન એક્સની જગ્યાએ શું મૂકીએ છીએ ઝીરો એટલે ટુ ઇન્ટુ ઝીરો સ્ક્વેર માઇનસ સી થશે સો વન ઇઝ ઇક્વલ ટુ વન અપોન માઇનસ સી થશે સો સી ટુ શું થશે માઇનસ વન થશે બરાબર તો સી ઇઝ ઇક્વલ ટુ માઇનસ વન મૂકી દો તો ફાઇનલ સોલ્યુશન શું મળશે વાય ઇઝ ઇક્વલ ટુ વન અપોન્ટ ટુ એક્સ માઇનસ સી છે એની જગ્યાએ માઇનસ વન મૂકવું એટલે શું થઈ જશે પ્લસ વન થઈ જશે ઓકે સો ધીસ ઇઝ ધ સોલ્યુશન ઓકે સો ઇટ્સ વેરી ઇઝી તમારે ખાલી સ્ટેપ બાય સ્ટેપ પરફોર્મ કરવાનું છે ચલો એની પછીનો પણ એના જેવો જ એકદમ ઇઝી છે જોઈએ ચલો એસડી વાય ટુ એક્સ સ્ક્વેર પ્લસ વન ડીએક્સ છે તો સોલ્યુશન ફાઇન્ડ કરવાનું છે વન વન પોઈન્ટ ઉપર તો આપણને આપ્યું શું છે એક્સ ડી સો એક્સ ડી વાય ઇઝ ઇક્વલ ટુ ટુ એક્સ સ્ક્વેર પ્લસ વન ઇન્ટુ ડીએક્સ હવે આ સ્ટેપમાં આપણે જોઈ શકીએ છીએ શું કે ભાઈ વાય વાળું કોઈ ટર્મ નથી આ એક્સ છે તો એક્સ ને એક્સ બાજુ એક્સ બાજુ લઈ લઈએ ડીવાય ને એકલો રાખીએ એટલે ટુ એક્સ સ્ક્વેર પ્લસ વન અપોન એક્સ ડીએક્સ ડીવાય ઇઝ ઇક્વલ ટુ ટુ એક્સ સ્ક્વેર અપોન એક્સ પ્લસ વન અપોન એક્સ ડીએક્સ થશે બરાબર બંને સાઈડ હવે ઇન્ટિગ્રેશન કરીએ તો ડીવાયનું શું થશે ડીવાયનું શું થશે વાય થશે એક્સ એક્સ કેન્સલ કરીએ એટલે ટુ એક્સ ડીએક્સ ટુ ડીએક્સ કરીએ તો શું થશે વન અપોન એક્સ ડીએક્સ થશે ઓકે સો વાય ઇઝ ઇક્વલ ટુ ટુ ઇન્ટુ એક્સ સ્ક્વેર બાય ટુ પ્લસ વન અપોન એક્સ છે વન અપોન એક્સનું ઇન્ટિગ્રેશન તમે જાણો છો શું થશે લોગ એક્સ થશે શું થશે લોગ એક્સ પ્લસ સી થશે ઓકે તો આ પોઈન્ટમાં આપણે શું મૂકવાનું છે વન વન પોઈન્ટ પાસેનું સોલ્યુશન ફાઇન્ડ કરવાનું છે એટલે વન વન પોઈન્ટ પાસેનું સોલ્યુશન મૂકીએ તો શું થશે વાયની જગ્યાએ વન મૂકો એક્સની જગ્યાએ વાયની જગ્યાએ વન મૂકો એક્સની જગ્યાએ પણ વન મૂકી જોઈએ એટલે થશે ટુ ઇન્ટુ વન સ્ક્વેર અપોન ટુ પ્લસ લોગ વન પ્લસ સી સો વન અપોન ટુ ટુ કેન્સલ થશે એટલે વન પ્લસ લોગ વન એટલે શું થશે ઝીરો પ્લસ સી ઓકે તો હવે શું થશે વન પ્લસ વન પ્લસ સી તો સીની વેલ્યુ ફાઇન્ડ કરશો તો શું આવશે ઝીરો આવશે ઓકે તો ઝીરો આવશે એટલે શું થશે વાય ઇઝ ટુ વાય ટુ ફાઇનલ વેલ્યુમાં આવશે ટુ એક્સ પ્લસ ટુ પ્લસ લોગ એક્સ વેલ્યુ તો શું આવી ઝીરો ટુ ટુ કેન્સલ કરો એટલે વાય ઇઝ ટુ પ્લસ સી એ તો શું છે ઝીરો છે ઓકે તો આવી રીતનાનું આપણે સોલ્યુશન ફાઇન્ડ કરીશું ઓકે નેક્સ્ટ એક્સ વાય પોઈન્ટ આગળ જે સ્પર્શક જે છે સ્લોપ ટુ એક્સ પ્લસ છે ઓકે તો આપણે આનો જે ડીવાઈડ બાય જે છે એ શું લઈશું

હવે ઇઝ ઇક્વલ ટુ બેઠું બેઠું રાખીએ ટુ બાર લઈ લઈએ તો શું થશે એક્સ સ્ક્વેર બાય ટુ પ્લસ સી ટુ ટુ કેન્સલ કરીએ એટલે વાયક્યુબ બાય થ્રી ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ સી હવે જે ઇક્વેશન છે એ કયા પોઈન્ટ પર ફાઇન્ડ કરવાનું છે માઇનસ ટુ પ્લસ થ્રી માટે કરવાનું છે સો ફોર માઇનસ ટુ પ્લસ થ્રી માટે આપણે જોઈએ તો એક્સ બરાબર શું મૂકશું માઇનસ ટુ અને વાય બરાબર શું મૂકશું થ્રી એક્સ બરાબર માઇનસ ટુ અને વાય બરાબર શું મૂકીશું થ્રી તો એક્સ બરાબર માઇનસ ટુ મૂકીએ ને વાય બરાબર થ્રી મૂકીએ સો થ્રી ક્યુબ અપોન થ્રી અને એક્સ બરાબર માઇનસ ટુ મૂકીએ તો માઇનસ ટુ સ્ક્વેર પ્લસ થ્રી સી નો જોઈએ તો સ્ક્વેર એટલે નાઇન અને માઇનસ ટુ નો કરીએ તો થશે ફોર પ્લસ સી સો સી બરાબર શું થશે નાઇન માઇનસ ફોર સો સી ઇઝ ઇક્વલ ટુ ફાઈવ ઓકે ના ની વેલ્યુ જે છે આપણે અહીંયા ફાઈવ મૂકીએ તો વાય ક્યુબ પ્લસ થ્રી પ્લસ એક્સ સોરી આપણી પાસે આવ્યું શું છે વાય ક્યુબ અપોન થ્રી ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર અને સીની વેલ્યુ શું આવી આપણી પાસે 5 એટલે c બરાબર અહીંયા 5 પુટ કરી તો ચડ હવે lcm લઈ લો lcm લઈ લેશું એટલે ફાઇનલી થશે શું ફાઇનલી થશે શું y³ = 3x² + 15 હવે ક્યુબ કાઢો તો શું થઈ જાય 3x² + 15 ^ 1/3 ઓકે સો ઇટ્સ વેરી ઇઝી કંઈ છે નહીં આમાં કરવાનું ઓકે તો આવી રીતના આ બધા સમસ આપણે કરવાના છે ઘણા બધા હું સમ્સ તમને કરાવીશ ને એ રિલેટના પ્રેક્ટિસમાં પણ તમને મૂક્યા હશે મેં સોલ્યુશનમાં એસાઈનમેન્ટમાં એટલે જોતા રહેજો એ પણ બરાબર ચલો ફોર્થ નંબરનો સમ જોઈએ ફોર્થ નંબરના સમમાં શું કહે છે જુઓ ફોર્થ નંબરના સમમાં શું કહે છે સેક્સક્વેર એક્સ ટેન વાય ડીએક્સ અને સેક્સક્વેર વાય ટેન એક્સ ડી વાય બરાબર તો આ જે ટમ જે છે એ ટમ ઉપરથી આપણે પહેલાં તો ડીએક્સ અને ને સેપરેટ કરવા પડે બરાબર એટલે ડીએક્સ અને ડીવાયને આપણે સેપરેટ કરી દઈએ સેક્સ એક્સ ઇન્ટુ ટેન વાય ટુ આ ટમ આ સાઈડ જાય તો શું થાય માઈનસ સેક્સ બરાબર હવે આપણે ડીવાય અને ડીએક્સ ને પહેલા એક જગ્યાએ સેપરેટ કરવા પડશે શું કરવું પડશે ડીવાય અને ડી કારણ કે જો અહીંયા એક્સ જોડે ડીએક્સ બી છે અને વાય જોડે ડીવાય બી છે બરાબર એટલે આપણે શું કરીએ ડીએક્સ ડીવાય વાયડીએક્સ છે એને એક સાઈડ કરી દઈએ એટલે ડીએક્સ ને આ બાજુ લઈ લઈએ ને આ જે છે નીચે રહેશે એટલે માઇનસ આપણે આ સાઈડ લઈ લઈએ સેક્સ સ્ક્વેર વાય ઇન્ટુ ટેન એક્સ એટલું સિમ્પલિફાઈ કર્યું આઈડિયા આવ્યો પહેલા શું કર્યું આપણે ડીએક્સ વાળું ટર્મ અને ડીવાય વાળું ટર્મ બંને ટર્મને સેપરેટ કરી દીધા ધેટ ઇઝ ધ ફર્સ્ટ થિંગ વી હેવ ડન પછી શું કર્યું આપણે ડીવાય અને ડીએક્સ ઉપર નીચે લઈ લીધા હવે આપણે શું કરવાનું એક્સ અને વાય વાળા ટર્મને એની જોડે સેટ કરી દેવાનું જેમ કે ડીવાય વાળું ટર્મ કયું છે સેક્સ સ્ક્વેર વાય તો આ સેક્સ વાય અને બીજું કયું છે ટેન વાય તો આ બંને ટર્મને ડીવાય વાય જોડે લઈ લેવાનું અને આ એક્સ વાળા ટર્મને ડીએક્સ જોડે ખેંચી લઈએ છીએ બરાબર તો સેક્સ સ્ક્વેર વાય અપોન અહીંયા થશે ટેન વાય ઇન્ટુ ડી વાય બરાબર એકદમ ઈઝી છે જો થોડું ધ્યાન રાખશો જરાક બી ભૂલ નહીં પડે અને અહીંયા માઇનસ આગળ રાખીએ ડીએક્સ ને આ બાજુ લઈ જઈએ એટલે થશે સેક્સ સ્ક્વેર એક્સ અપોન ટેન એક્સ ઇન્ટુ ડીએક્સ બંને બાજુ ઇન્ટીગ્રેશન કરો ઓકે શો ઇન્ટીગ્રેશન જેવું કરશો તમે એટલે તમને ખબર પડશે કે ભાઈ ટેન વાય જે છે ટેન વાય જે છે એનું ડિફરન્સીએશન જ્યારે તમે કરવા જાઓ તો શું થાય સેક્સવાયર વાય થાય બરાબર અને ટેન એક્સનું ડિફરન્સીએશન કરો તો સેક્સવાયર એક્સ થાય તો આનું ડિફરન્સીએશન શું થશે લોગ ઓફ ટેન વાય ઇઝ ટુ માઇનસ લોગ ઓફ ટેન એક્સ બરાબર એટલે લોગ ઓફ ટેન વાય અને લોગ ઓફ ટેન એક્સ ને અહીંયા શું થશે આપણે ખાલી સી રાખીએ બીજું કશું કરતા નથી બરાબર પણ આ બધા ટર્મ લોગમાં છે હવે જો અહીંયા કંઈક નવું કરું છું હું હા આટલે સુધી કરી દઉં તો જનરલી સાચો આપે પણ ઘણીવાર બોર્ડની એક્ઝામમાં સોલ્યુશન આ ટાઈપનું ના હોય બુકની પ્રમાણે સોલ્યુશન જનરેટ કરે છે એટલે આ સાચું જ છે આટલે સુધી પણ જો દરેકે દરેક ટર્મ લોગમાં છે જો ખાલી આ લોગ લોગમાં નથી સી તો આપણે કંઈ બી લઈ શકીએ ને બિકોઝ સી તો આપણે કંઈ પણ લઈ શકીએ તો આપણે સી લોગ વાળો લઈએ છીએ જોજો એટલે કેવી રીતના થશે લોગ ઓફ ટેન વાય ઇઝ ઇક્વલ ટુ માઇનસ લોગ ઓફ ટેન એક્સ પ્લસ સી ની જગ્યાએ શું મૂકશું લોગ ઓફ સી મૂકીશું બરાબર સો લોગ ઓફ

તો આ થશે ફાઈનલ સોલ્યુશન સી ઇઝ ઇક્વલ ટુ ટેન એક્સ ઇન્ટુ ટેન વાય ઓકે ચલો સેથ નંબરનો સમ છે શું કરશું વાય લોગ વાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ એક્સ ડીવાય ઇઝ ટુ ઝીરો ઓકે સો એમાં પણ પહેલા ડીવાય અને ડીએક્સ ને સેપરેટ કરી દેવાના સો વાય લોગ વાય ડીએક્સ વલ ટુ એક્સ ડી છે હવે નેક્સ્ટ ટર્મ શું કરીશું ડીવાય અને dx ને એક જગ્યાએ ભેગા કરી દઈએ સો વાય લોગ વાય અપોન એક્સ ઇઝ ઇક્વલ ટુ ડીવાય બાય ડીએક્સ થશે આટલે સુધીનું ટર્મ સમજાવ્યું તમને આ એક્સ છે નીચે લઈ લીધો ડીએક્સ મેં આ સાઈડ લઈ લીધો ઓકે નવ ડીવાય અને ડીવાય વાળું ટર્મ આવે છે પેલા આપણે એને વ્યવસ્થિત લખી દઈએ ચલો ચાલો ડીવાય બાયક્સ લેફ્ટ સાઈડ રાખવાનું એટલે તમને છે ને લખવામાં મતલબમાં મજા આવશે કન્ફ્યુઝ નહીં થવાય બરાબર ચલો હવે આપણે શું કરતા હતા યાદ કરો આપણે હવે શું કરતા હતા આપણે હવે કરતા હતા વાય અને વાયના ટર્મને ભેગા કરતા હતા એક્સ અને એક્સના ટર્મને ભેગા કરતા હતા સો વાય લોગ વાય છે એ ડીવાય જોડે આવી જાય સો વન અપોન વાય લોગ વાય ડી વાય અને ડીએક્સ જે છે આ બાજુ આવી જશે તો ડીએક્સ અપોન શું થઈ જશે એક્સ થઈ જશે ઓકે હવે હવે આ માટે તમે જોઈ શકો છો શું કે ભાઈ વાય એન્ટુ લોગ વાય છે તો બંને બાજુ હવે આપણે શું કરવું પડશે ઇન્ટિગ્રેશન સો વા વન અપોન વાય લોગ વાય હોય ડી વાય ને શું થશે ઇન્ટિગ્રેશન ડીએક્સ અપોન એક્સ ઓકે ચલો હવે અહીંયા શું આપણે એઝ્યુમ કરીશું આ ટર્મમાં શું એક્ઝ્યુમ કરીશું લોગ વાય તમે ઇન્ટીગ્રેશનમાં ભણ્યા છો કે ભાઈ લોગ વાય બરાબર ટી લઈએ તો આનું ડિફરન્સીએશન થશે તો શું થશે વન અપોન વાય ડી વાય બરાબર શું થશે ડીટી થશે હવે જુઓ વન અપોન વાય ડી વાય આખા ટર્મ બરાબર શું થાય છે ડીટી એટલે આખા ટર્મ માટે બરાબર શું મૂકી દઈએ છે ડીટી અને લોગ વાય બરાબર શું લીધું છે ટી એટલે થઈ ગયું સિમ્પલિફાય અહીંયા શું થશે dx બાય એક્સ એટલે શું થશે log ઓફ એક્સ પ્લસ આપણે અત્યારે સી રાખીએ છીએ પછી જે અનુકૂળ આવે એમ લેશું બરાબર હવે ટી છે વન t ટીનું શું થાય લોગ ટી ઇઝ ઇક્વલ ટુ લોગ ઓફ એક્સ પ્લસ સી ટી જે છે એની જગ્યાએ આપણે શું મૂકવાનું લોગ વાય મૂકવાનું સો લોગ ઓફ લોગ વાય ઇઝ ઇક્વલ ટુ લોગ એક્સ પ્લસ સી છે બધા લોગ વાળા છે તો આપણે સી ને પણ શું લઈએ છે લોગ સી લઈએ છે બરાબર કમ્પ્લીટ ચાલો હજુ બુકમાં છેક સુધી કર્યું છે સોલ્યુશનમાં એટલે આપણે છેક સુધી કરવું પડશે ચલો સો લોગ ઓફ લોગ ઓફ હવે આપણે શું કરવાનું લોગ ઓફ લોગ વાય તો છે જ બરાબર ને અહીંયા આપણે કરશું તો શું થશે લોગ એક્સી થશે એ પ્લસ બી હોય તો એ બી થઈ જાય લોગ એક્સી થશે લોગ લોગ છે બંને બાજુ કેન્સલ આઉટ થશે બરાબર એટલે શું થશે લોગ વાય ઇઝ ટુ એક્સી સો વાય ઇઝ ઇક્વલ ટુ લોગને આપણે કાઢીએ તો શું થશે ઈ રેસ્ટ બરાબર વાય બરાબર શું થશે ઈ રેસ્ટ ટુ એક્સ થી થશે ઓકે તો આ સુધી આટલે સુધી કરશો તો આન્સર સાચો ગણાય આટલેથી કરીને મૂકી દેસુ